શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ફેમિલી ડોક્ટર અને હું છું સ્વીટી. પેલું કહે છે ને કે જેનું પેટ સાફ હોય ને એના તમામ ગુના માફ. એટલે આપણા બધા જ રોગોનો મૂળ ક્યાંક આપણું સ્ટમક એટલે કે પેટ હોય છે. અત્યારની આપણી સિન્ડેટરી લાઇફસ્ટાઇલ અને આપણું જંક ફૂડ એ બહુ જ જવાબદાર છે અપચો, ગેસ અને એસિડિટી જેવી તકલીફ માટે. ગેસ ઉપર આપણે આગળ પણ ચર્ચા કરી રહ્યા છીએ. આજનો વિષય છે એસિડિટી અને પેટમાં થતી બળતરા. એના શું કારણો છે, એનો ઉપાય શું છે, શું કાયમી ઇલાજ છે એસિડિટીનો, જમ્યા પછી સતત પેટમાં બળતરા થયા કરે અને બેચેની રહે તો શું કરવું જોઈએ, કયા પ્રકારના ખાદ્ય પદાર્થો અવોઈડ કરવા જોઈએ, કેટલું ચાલવું જોઈએ, કેટલી કસરતો કરવી જોઈએ, આવા તમારા તમામ પ્રશ્નોના જવાબ લઈને સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દર વખતની જેમ નિસર્ગ આયુર્વેદના ચેરપર્સન એવા ડોક્ટર રાજેશ વૈદ. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. સર, એસિડિટી એટલે પેટમાં થતી બળતરા અને ગેસ એટલે જે આપણને કઈક ખાવાનું ખાધા પછી કઈક ગુમરાયા કરવા વાળી ફીલ આવતી હોય ને, એ મુખ્યત્વે એસિડિટી અને ગેસના લક્ષણોની વાત કરીએ તો શું તફાવત હોય છે? સર, એસિડિટી એના નામમાં જ એનો જવાબ આવે છે અને ગેસ એટલે વાયુ. બરાબર, તો વાયુની અનુભૂતિ થાય, ગુડગુડાટ થાય, ઓડકાર આવે, નીચેથી ગેસ પાસ થાય, આ વાયુના લક્ષણો છે, વાયુ વૃદ્ધિના. અને એસિડિટી એટલે એસિડ જેવા લક્ષણો, દાઝ્યા જેવી અનુભૂતિ થાય, ગરમીની અનુભૂતિ થાય પેટમાં, બરાબર, બળતરા થતી હોય તો એ જે છે એમાં મુખ્ય વસ્તુ એ છે કે પેલામાં વાયુની અનુભૂતિ થાય છે અને આમાં પિત્તની, બળતરાની, ગરમીની અનુભૂતિ થાય, એ મુખ્ય ડિફરન્સ છે. એક કોલર મિત્ર લઈ લઈશું. સર, હેલો. મને ગેસ અને એસિડિટી થાય છે અને ગળામાં અવાજ આવે છે. ગેસ અને એસિડિટી બંને થાય છે, આવું ડોક્ટર નું નિદાન છે કે આપને એવું લાગી રહ્યું છે? ના, હું કહું છું અને ડોક્ટર નું પણ નિદાન છે. અને સવારે, દરરોજ સવારે ઉપકા આવે છે. ઉપકા આવે તો ખાટા આવે કે કેવા આવે? નહીં, મોરા મોરા એકદમ. ઓકે, અને ક્યારે ઉલટી કે એવું કઈ થયું છે આપને? હા હા, ઉલટી થઈ છે 2 વખત. અચ્છા, અને આ મહિનામાં એકાદ બે વખત વારંવાર થાય એવું બને છે કે ક્યારેક જ થાય છે? હા, રોજ ઉપકા આવે છે. બરાબર, અને છાતીમાં પેટમાં બળતરા થાય એવું કઈ બને? હા હા, બળતરા, જમવાનું તો જરાય ભાવતું જ નથી. ઓકે, અને તમને ક્યારે માથું દુખે કે એવું કઈ? હા હા, માથું દુખે છે પણ હમણાં 2 દિવસથી નથી દુખતું. બરાબર, અને કેટલા સમયથી એસિડિટી ની માથાનું દુખાવાનું ફરિયાદ? 1 મહિનાથી છે. આવું 1 મહિનાથી છે? ઓકે. ક્યાંય બતાવેલું છે? તમે એના માટે કોઈને બતાવ્યું હોય કે નિદાન કરાવ્યું છે? હા હા, બતાવ્યું છે પણ કઈ નિદાન આવતું નથી રિપોર્ટમાં. બરાબર, કબજિયાત ની અસર રહે છે? વ્યાધિ સાંકર્ય શબ્દ છે, એટલે બે રોગો એક સાથે ભેગા થતા હોય, કોઈકને ટીચર નો દુખાવો પણ હોય, શરદી પણ હોય, એના જેવી વાત છે. તો બે અલગ અલગ રોગો, વ્યાધિ સાંકર્ય, એક સાથે બે વ્યાધિનું સંકરણ થાય છે, એવી રીતે એનો શબ્દ વાપરેલો છે. આપણે એમને જે ઔષધો સૂચવીએ છીએ, આમ પાચનવટીની 2 ગોળી લેવાની છે અને સુદશેખર રસની પણ 2 ગોળી, બંનેમાંથી 2 વત્તા 2 ગોળી, અને જમ્યા પછી તરત જ એમને મહાશંખવટી નામની 1 ગોળી આવે છે, 2 ગોળી ચૂસવાની છે. અને આથો આવેલી વસ્તુ અને બહુ જ વાસી ખોરાક હોય એનો એમને ત્યાગ કરવાનો છે. એક બીજા કોલર મિત્ર લઈ લેશું અહીં. હેલો. હેલો જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? ઓકે, આપનું નામ જણાવશો? ઓકે, અનન્યાબેન, શું પ્રશ્ન છે આપનો? હા, મને છે ને ખાય પાણી પી ગમે થાય છે, પણ થોડું થોડું નીકળે છે. અચ્છા, એક ખાટું થઈને નીકળે એવું બને છે? હા, અમુક ટાઈમ ખાટું થઈને નીકળે, અમુક ટાઈમ એમ નીકળે છે, પણ ઘણા ટેસ્ટ કરાવ્યા છે, સ્કેન અને કોપી પર બધા નોર્મલ આવ્યા, પણ રિજન પકડાયું હોય, પેશાબમાં ઇન્ફેક્શન આવી જાય છે, એના કારણે નીકળે છે, ડોક્ટર એવું કહે છે. અચ્છા, તમને પેશાબમાં ઇન્ફેક્શન થાય છે ને એના કારણે તમને એસિડિટી થાય છે એવું કહે છે ડોક્ટર? હા, એસિડિટી નથી, એસિડિટી કઈ નથી, પણ ખાવાનું નીકળે છે. અચ્છા, જે ખાધેલું છે એ નીકળી જાય છે? હા,
ના એટલે મારી દ્રષ્ટિએ તો બે આખી સિસ્ટમ અલગ છે એટલે કદાચ હા યુરિન ઇન્ફેક્શન થી થોડું હોય પણ એમાં આટલી બધી તકલીફ થાય ને તમે જે કહો છો આટલી વધારે ગંભીર પરિસ્થિતિઓ અચ્છા બધું નોર્મલ છે અને ખાધેલું જે બહાર નીકળે છે એ પીડાશ પડતું લીલાશ પડતું એવું હોય છે? અચ્છા અને આવું દરરોજે દરરોજ બને? અચ્છા હવે તમારું બે એમને ચાલે છે એટલે નથી થતું. હા તમે બે ત્રણ વર્ષથી પીડા પામો છો. મારી દ્રષ્ટિએ એવું છે કે જો શક્ય બને વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા માટે આવો. ઘણા બધા હજી બીજા પ્રશ્નો છે અને અહીંયા સમયનો અભાવ હોય એટલે એના રિપોર્ટ પણ જોવા જરૂરી છે. તમારા એન્ડોસ્કોપીના યુરિન કલ્ચર કે બધું કરાવ્યું હોય તો એ પણ પશ્ચિમ હા એટલે એ કરાવ્યું હોય. શિવરંજની ચાર રસ્તા પાસે નિસર્ગ આયુર્વેદમ પર આવીને એક વખત સર સાથે રૂબરૂ મુલાકાત લેવી વધારે મુલાકાત લઈ શકે અથવા એમને જો ન આવી શકાય એવું હોય કેમ કે આટલું બધું કરાવ્યું છે તો હું માનું છું ત્યાં સુધી 25-30 વખત તો એ ડોક્ટર પાસે ગયા જ હશે. એટલે જો ડોક્ટર પાસે જવાથી અને 3-3 વર્ષ સુધી રાહ જોવાથી પણ પ્રશ્નોનું સોલ્યુશન નથી આવતું તો આપણી એક માનસિકતા બદલવી જોઈએ કે બીજા મેડિકલ સાયન્સ પાસે કે બીજાની પાસે પ્રયત્નો કરવા જોઈએ. એટલે ત્યાં હિચકિચાવવું ન જોઈએ. આ પ્રશ્નોનું સોલ્યુશન હું બહુ જ સારી રીતે તમને કહું કે આયુર્વેદની સારવારથી થઈ શકે છે. તમારો કુદરતી પેશાબ થાય તમને નડી ન મૂકવી પડે કેમ કે આમાં શું હશે કે અમને પેશાબ નથી મૂકવી પડતી અમને તો દવા આપે છે ને એનાથી ચાલુ રહે છે કારણ કે હા એટલે એમાં ન્યુરોમસ્ક્યુલર કંઈક ડિસ્ટર્બન્સ આવ્યું હોય કેમ કે એના વગર કેથેટર 22 વર્ષની ઉંમરે મૂકવું પડે એ અયોગ્ય છે. બરાબર છે. એટલે કોઈક પેશાબની કોથળીની જાડાઈ વધી ગઈ છે સિસ્ટાઇટિસ થયો છે કે કોઈ નસોનું ચેતાઓની ખામી છે આ બધું જોવું જરૂરી બને છે. એટલે વ્યક્તિગત એપોઇન્ટમેન્ટથી વધારે સોલ્યુશન આવી શકે છતાં તમારી મરજી છે કે દર્દીએ પોતે નક્કી કરવાનું છે કે મારે વર્ષો સુધી હેરાન થવાનું એલોપેથીના આટલા બધા નિષ્ણાતોની દવા લેવાની અને આયુર્વેદ પાસે જઈને એનું કાયમી ઇલાજ લેવો કે ના લેવો એ દર્દીએ નક્કી કરવાનું. કેટલાક પ્રાથમિક ઔષધો એમને સૂચવું છું. એક ચંદ્રકલા રસ નામની ગોળી આવે છે અને એની સાથે સાથે શિલાજીતવાદી વટી એની પણ બે ગોળી લેવાની, બંનેમાંથી બે બે ગોળી લેવાની છે અને સાથે લીલા વિલાસ રસ આ નામનું છે એમને જે ઉલટી થઈને બહાર નીકળે છે. બરાબર છે. એ એના પ્રશ્નોનું સોલ્યુશન આવશે પણ હું માનું છું ત્યાં સુધી આ પણ હજી અધૂરું છે. એમાં ઘણું બધું બીજું જાણકારી લેવી જરૂરી છે. જરૂર પડે તો વોટ્સએપથી પોતાના ફોટોગ્રાફ મોકલીને પણ વાતચીત કરીને કુરિયર દ્વારા દવા મંગાવી હોય તો શક્ય બની શકે. રાઈટ. અનન્યાબેન, તો અમે સૂચવી રહ્યા છે કે યા તો વ્યક્તિગત રીતે યા તો વોટ્સએપ પર આપ તમારી તમામ હિસ્ટ્રી મોકલી આપો તો ઉપચાર કરવામાં વધારે સરળતા રહે. એસિડિટી થાય છે ને સર, ત્યારે પેટમાં જમ્યા પછી સખત બળતરા થાય, એનું રીઝન શું હોય શકે? હા, એટલે એસિડિટી એને આયુર્વેદમાં અમ્લપિત્ત કહેવામાં આવે. એટલે પિત્ત જે છે ને એના પાંચ પ્રકાર છે. વાયુ આયુર્વેદ છે ત્રણ દોષ ઉપર આધારિત છે. વાયુ પિત્તને પિત્ત હોય એના પાંચ પ્રકાર પાચક પિત્ત છે. પાચક પિત્ત ખાટું થઈ જાય વધારે પ્રમાણમાં એસિડિક થઈ જાય એટલે એને અમ્લપિત્ત કહેવામાં આવે. અને પેલામાં પણ એસિડિટી એટલે ખટાશ બહાર નીકળે, પેટમાં બળતરા થાય, આ તકલીફો જે થતી હોય છે એ મુખ્ય તકલીફ હોય. એટલે બળતરા થવી એટલા માટે થાય કે એસિડ છે પોતે જ, આપણે બહાર કોઈ પણ ટાઇલ્સ સાફ કરવા બાથરૂમ સાફ કરવા માટેનું એસિડ લઈએ તો આપણે કેવું હોય તરત ડર લાગે કે ટચ થશે ને બળી દાજી જવાશે, તો એની એ જ વસ્તુ અંદર હોય છે. પાચક પિત્ત જે જરે છે, માની લો કે 25-30 ml જેટલું પાચક પિત્ત જરવું જોઈએ, ખોરાક પચાવવા માટે એસિડ જરૂરી છે, એના વગર ખોરાક પચતો નથી. પણ વધારે પ્રમાણમાં થાય તો દાહજ કરે, બળતરા કરે અને એટલા માટે એને એસિડિટી કહેવામાં આવે. ઓકે, એક કોલર મિત્ર લઈ લેશું સર અહીંયા. હેલો બેન, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ નરાતા. જી રમેશભાઈ, આપનું સ્વાગત છે. બોલો, કોઈ પ્રશ્ન છે?
પહેલા તો ડોક્ટર સાહેબ નો ખુબ ખુબ આભાર માનું છું, એમનો કિંમતી સમય બગાડી અને જે માર્ગદર્શન આપે છે. બીજી વાત સાહેબ એક જ પૂછવા માંગુ છું કે રાત્રે જયારે જમીએ ત્યારે પેલા દહીં ખાતા હોય ને એના ઉપર દૂધ ખાવું જોઈએ કે ના, એટલી ખાલી અમને મારી વિનંતી છે, એટલું માર્ગદર્શન આપ. થેન્ક યુ સો મચ રમેશભાઈ. ફોન અહિયાંથી કટ થાય છે, આપ ટીવી પર સાંભળી શકો છો. દહીં પછી દૂધ બંને રીતે ખોટું છે. એટલા માટે કે પહેલું તો ન ભૂંજીયાત એવું કરીને એક આખા જે લખ્યું છે કે બપોર પછી જે વસ્તુઓ ન ખાવી જોઈએ એમાં દહીં નો સમાવેશ કરેલો છે. એટલે હું એવું માનું છું કે બપોરના 3 કે 4 વાગ્યા પછી કોઈ પણ તંદુરસ્ત માણસે પોતાની તંદુરસ્તી જાળવી રાખવી છે તો દહીં ન ખવાય, છાશ કદાચ ક્યારેક લઈ શકાય. નંબર 2, દહીં અને દૂધ ભેગું ખાવું બરાબર છે, એ તો સદંતર વિરુદ્ધ આહાર છે. જેમ દૂધ અને ડુંગળી ભેગા થાય તો સંયોગ વિરુદ્ધ છે, દૂધ અને દહીં ભેગા થશે તો પણ સંયોગ વિરુદ્ધ છે. અને ધારો કે કોઈને એમ થાય કે શું ફેર પડે છે તો કરવાનું, પણ આપણે કેવું હોય કે સામે દિવાલ આવતી હોય અને છતાં દેખાતું હોય ને આપણે દોડે રાખીએ તો અથડાઈએ, એના જેવું થાય. દહીં ને દૂધ ભેગું ન કરાય. દૂધપાક આપણે બનાવ્યો હોય તો ઘણા ઘરોમાં કઢી ખવાય છે, ટૂંકા ગાળામાં એકાદ બે વખત ખાવાથી નહીં થાય. સળંગ કોઈ વ્યક્તિ જો 2 કે 3 મહિના માટે પણ જો આ કરે ને તો કાં તો સફેદ ડાઘ, ચામડીના રોગો, વિચિત્ર પ્રકારની કંઈક ઝાડાની તકલીફ થવી, આવા વિચિત્ર રોગોનો એને સામનો કરવો પડે. એટલે એસિડિટી થાય ત્યારે મોટા ભાગે આપણે એવું માની લઈએ છીએ કે જે ખાટા પદાર્થો છે ને એ ઓછા કરી દેશું ને તો એસિડિટી ઘટી જશે, કારણ કે જે એસિડ છે એ પ્રમાણમાં વધારે બની રહ્યો છે. આમાં કેટલું સત્ય, ચર્ચા કરતા પહેલા એક કોલર મિત્ર લઈશું. સર હેલો, ગુડ આફ્ટરનૂન. જય અંબેર. તમને આપનું સ્વાગત છે વીઆર લાઈવ માં, બોલો, શું પ્રશ્ન છે? મને એવું લાગે છે ડોક્ટર સાહેબ મારા જવાબ આપી આપી મનમાં કઈ ભૂલતા તો નથી. ના 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 ના, બોલો, અમે તો જવાબ આપવા માટે બેઠા છીએ. ડોક્ટર સાહેબ ને કહેવાનું કે હવે સિઝન આવી રહી છે અને ગરમીની સિઝન આવે છે, નાના બાળકોને ઓરી અથબડા અને એવા બધા કઈક થતા હોય છે ને, શિયળ ગાઈ જાય છે એટલે મોટા મોટા ગોડકા પડે ને કોણ આવે, તો આના માટે શું કરવું જોઈએ? બીજી રહી વાત એ કે 50 વર્ષ પછી 40 વર્ષ પછી બેઠા બેઠા પગે ખાલી ચડી જતી હોય, હાથમાં ખૂન થઈ જતો હોય, તો એને શું કરવું? એ 2 પ્રશ્નના જવાબ ચોક્કસ આપજો. અને થેન્ક યુ સો મચ અલકાબેન, ટીવી પર સાંભળી શકો છો. પહેલો પ્રશ્ન એમનો જે છે અછબડા, બાળકોને ઓરી અછબડા ને એના વિશે છે. 2 વસ્તુ કહીશ કે એક તો જે તકલીફ થઈ હોય એના વિશે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, કોઈ પણ આયુર્વેદિક ડોક્ટર કે એલોપેથિક ડોક્ટર, છતાં એક પ્રાથમિક ઔષધ તરીકે એવું કહી શકું કે જે એના ડાઘ થયા હોય ને, કેમ કે રોગ જયારે એક્ટિવ થયો હોય તો એના લક્ષણ ઉપર ને એના આયુર્વેદ છે ત્રિદોષવાદ ઉપર છે, તેમાં અનેક પરિપાઠાદિક વાત છે, સારીવાદી વટી છે, આરગવધાદિક વાત, કયો ઔષધ આપવું એ. પણ સારીવાદી વટી આ એક ઔષધ એવું છે કે ઓરી અછબડાના ડાઘ પણ રહી ગયા હોય ને તો એને પણ દૂર કરીને ચામડીને ચોખ્ખી કરી આપે. નંબર 2, હમણાં જ હોળી ગઈ, કેસુડો આપણે બહુ સાંભળ્યું છે, એટલે કેસુડો એના માટે બહુ જ ઉત્તમ ઔષધિ છે. તો કેસુડાના ફૂલોને પાણીમાં ઉકાળીને એનાથી નવડાવવાથી પણ ઓરી અછબડાની આડઅસરને તત્કાલ ઓછી કરી શકાય છે અને એના ડાઘને પણ સતત નવડાયા કરે તો એ બચી શકાય. એક આ પ્રશ્ન. બીજો હતો એમનો મોટી ઉંમરે ખાલી ચડવાની વાત, તો કયું કારણ છે ખાલી ચડવાનું? ડાયાબિટીસને કારણે ખાલી ચડી શકે, બ્લડ પ્રેશર નીચું થઈ જતું હોય તો પણ ખાલી ચડી શકે છે, બરાબર છે. કોઈ ન્યુરોલોજીકલ કોઈ પ્રોબ્લેમ હોય, નસોની કંઈ તકલીફ હોય, બરાબર છે. ધારો કે કોઈ વ્યક્તિને કમરમાં નસ દબાઈ રહી છે લંબો સેક્રલ જોઈન્ટની અંદર, તો ત્યાંથી જે નસ પાસ થતી હોય પગને, તો એ પણ ખાલીનું કારણ હોય. એટલે જે કારણ હોય એની ચિકિત્સા થાય છે. જે કારણ છે એ પ્રમાણે થશે, એટલે આમાં એક્ઝેક્ટ ચોક્કસ જવાબ આપવો અઘરો છે. કયું કારણ છે એ પ્રમાણે જાણી અને એની આગળની ચિકિત્સા થઈ શકે. એક કોલર મિત્ર લઈ લઈશું. સર હેલો, તમારી ઉંમર કેટલી હશે? ઉંમર 65 ઉપર. 65 ઉપર, ઓકે. કેટલા સમયથી ખાલી ચડે છે? ખાલી આમાં 2 મહિનાથી. 2 મહિનાથી બંને પગમાં ખાલી ચડતું હોય, ચાલવામાં તકલીફ પડે એવું બને? ચાલવાનું ફલાતું નથી. બ્લડ પ્રેશર ની બીપી ની તકલીફ રહે છે? અને છતાંય વધારે કાબુ બહાર રહે છે એવું ખરું? નહીં, કાબુ બહાર છે. બરાબર છે. ડાયાબિટીસ છે આપને? નહીં નહીં, ડાયાબિટીસ નથી. ખાલી બંને પગમાં ખાલી ચડે છે. કમરમાં દુખાવો થાય છે? નહીં નહીં, કમરમાં દુખાવો નથી થતો. અને બ્લડ પ્રેશર કેટલું રહે છે તમને યાદ છે? કઈ 120. હા, 120 અને 90 ની આસપાસ રહે છે. હેલો હેલો, આપણે બીપી છે ને 120 છે, અંદર 80-90.
ઓકે ઓકે ઉપર નું 120 અને નીચે નું જે છે 80-90 ની આસપાસ રહે છે. તો પ્રેશર બીપી તો નોર્મલ છે અને છતાં એમને ખાલી ચડી રહી છે. તો બે ઔષધો હું એમને સૂચવું છું. નવજીવન રસ આ નામની એક ગોળી આવે છે, એની એક એક ગોળી લેવાની છે. સવાર સાંજ જયારે દૂધ નાસ્તો કરતા હોય ત્યારે એક ગોળી લઈ શકો છો તમે. અને એની સાથે હા જમ્યા પછી અશ્વગંધા રિસ્ટ બરાબર એક પ્રવાહી દવા આવે છે, એટલે એને જેટલી દવા લો ને એટલું ને એટલું પાણી પીવાનું છે. એટલે 2-3 ચમચી જેટલી તમારી દવા લેવાની, 3 ચમચી દવા તો 3 ચમચી પાણી જમ્યા પછી તમારે એ પી જવાનું છે. એટલે ધીમે ધીમે આ 3-1 મહિના સુધી કરશો તો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. થેન્ક યુ સો મચ ફોન કરવા બદલ. એસિડિટી માં આપણે એવું કહેતા હોય છે કે ખાટા પદાર્થો બંધ કરી દેશું તો એસિડિટી કંટ્રોલમાં ઓટોમેટિક આવી જશે, પણ આમાં કેટલું સત્ય છે સર? કારણ કે ઘણી વખત ખાટા પદાર્થો બંધ કર્યા પછી પણ એસિડિટી કંટ્રોલમાં નથી આવતી, એના લીધે માથું પણ ઝઘડાઈ જાય છે સાંજ સુધીમાં. ના, એટલે ખાટા પદાર્થો બંધ કરવાથી નવી તકલીફ વધે નહીં પણ મટી ના જાય. રોગ વધેલો હોય, દોષ વધેલો હોય બરાબર છે તો દોષ ઓછો નથી થતો, ખાલી વધવાનો બંધ થાય છે. બરાબર છે, મેં તમને સમજાવ્યું કે કદાચ આપણે પાચક પિત્ત છે 30 ml જરૂરી છે અને 40 ml જરૂરી છે તો બળતરા થાય છે. તો તમે ખાટા પદાર્થો કરશો બંધ કરશો તો 40 માંથી 45 નહીં થાય, પણ 40 ઓલરેડી વધારે જ છે. એ ઘટવાનું નથી, એ માટે બીજા ઉપાયો કરવા પડશે, ઔષધો લેવા પડે. રાઈટ, એક કોલર મિત્ર લઈ લઈશું સર. હેલો. હેલો. હા જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? ઓકે, શું પ્રશ્ન છે આપનો? પેટમાં બળતરા થાય છે, ગેસ માં ખાવું ને ભયરે ભયરે થઈ ગયા એવું. અચ્છા, ખાધા પછી પેટ ભારે થઈ જાય છે? ખાલી પેટે આવે કે ખાધા પછી આવે? ખાધા પછી આવે. બરાબર, ઉલટી થાય છે ક્યારે? ઉલટી થાય, ખાલી હાથના હાથમાં ખાલી ચડી જાય. ઉલટી એટલે કેટલું, મહિનામાં કેટલી વખત ઉલટી થતી હશે? કઈ નક્કી નો રે, કઈ થાય અંદાજ? અંદાજ 2 વાર 5 વાર 15 વાર કેટલી વાર? મહિનામાં 10-15 વાર થઈ ગયા. 10-15 વાર ઉલટી થાય તો કેવી, ખાટી ને તીખી હોય? બતાવો છો દવા ચાલુ છે? તો પણ ઉલટી થાય છે? બરાબર છે, તો હું તમને આયુર્વેદ સારવાર સાંભળી શકો છો સર. આપ સર અહીંથી ઔષધિ જણાવશે, ટીવી પર ચોક્કસ નોંધી લેજો. આપણી એક માનસિકતા પણ છે સર કે બધી જ મેડિકલ સાયન્સ બધું ફેલ જાય પછી આયુર્વેદ. નહીં, આખું ફેલ જાય પણ 15 વર્ષથી અને પાછા આયુર્વેદ ની પાસે આવે ત્યારે અપેક્ષા કેવી રાખે દરેક દર્દી? 15 દિવસ થઈ ગયા પણ 15 વર્ષથી તમે પીડા પામો છો અને તમે સારું નથી થતું, છતાંય કેટલી અંધભક્તિ. હું એને કહું કે ચલો, અમને કેટલાક લોકો એમ કે સાહેબ તમે અંધશ્રદ્ધાળુ છો ને આટલા જૂના પુરાણા વિજ્ઞાન ને માનો છો, તો હું એમને વિજ્ઞાન ના અંધશ્રદ્ધાળુ કહું, સાયન્સ ના અંધશ્રદ્ધાળુ. આંખ બંધ કરીને બસ મરવું તો તમારા હાથે, હેરાન થવું તો તમારા હાથે, કેવી માનસિકતા છે આપણી કે એક મેડિકલ સાયન્સ મટાડી નથી શકતું, છતાં આયુર્વેદ તરફ જોવાની ઈચ્છા પણ થતી નથી. મોટાભાગના આયુર્વેદના દર્દીઓ છેલ્લે જ આયુર્વેદ છેલ્લે જ આવે છે. હું ચેલેન્જ સાથે કહું છું કે 3-4 મહિનામાં એમનો આ પ્રશ્ન સોલ્વ થઈ શકે. બરાબર છે, આનો આ પ્રશ્ન જયારે શરૂઆત થઈ હોય તો 8-10 દિવસની દવામાં પ્રશ્ન સોલ્વ થઈ કાયમ માટે માટે. એટલે એ તમે વિચાર કરો, 15 વર્ષની શું કામ પીડા ભોગવવાની. સુતશેખર રસની 2 ગોળી અને લીલા વિલાસ રસ ની 2 ગોળી, એની સાથે સાથે એક શતપત્રયાદી ચૂર્ણ આવે છે, એનું પણ 1 ચમચી પાવડર લેવો પડશે. રોગ ખૂબ વધેલો છે, મહિનામાં 10-15 વખત ખાટી ઉલટીઓ થાય છે. બરાબર છે, નિયમિત રીતે આટલું લેવાનું છે. તમામ આથો આવેલી વસ્તુ અને બેકરીની આઈટમો એમને છોડી દેવાની છે. વધારે જરૂર પડે તમારે ત્યાં ફોન કરી માર્ગદર્શન કરશે તો આપણે ઔષધો શુદ્ધ આયુર્વેદિક ઔષધો એમને મોકલી અને એમનું માર્ગદર્શન પણ કરીશું. સર, એસિડિટી જયારે થાય, આમ તો જનરલી ગેસ થતો હોય છે ને ત્યારે આપણે કાયમ ચૂર્ણ હળ જેવા ઉપાયો કરી લેતા હોય છે, એસિડિટી થાય ત્યારે વ્યક્તિ ખરેખર મૂંઝાય છે, એ માટે કોઈ ઘરેલું ઈલાજ ખરો? બહુ સરસ એક ઉપાય છે, માટીની કુલડી હોય ને એની અંદર થોડા ધાણા લેવાના. બરાબર છે, અને એની અંદર સૂકી કાળી દ્રાક્ષ પણ લેવાની છે અને વરિયાળી લેવાની છે. તો પોતાના ટેસ્ટ મુજબ થોડી સાકર ઉમેરવી હોય તો ઉમેરી શકે, કોઈને ગળપણ ન ભાવતું હોય તો ન ઉમેરે તો ચાલે. સૂકી કાળી દ્રાક્ષ, ધાણા અને વરિયાળી બરાબર 1-1 ચમચીની માત્રામાં તમે લો અને માટીની કુલડીમાં પલાળી રાખો
અને લગભગ એક થી બે કલાક સુધી પલાળી રાખવાનું અને વચ્ચે વચ્ચે મસળતા રહેવાનું. પછી ગાડીને સરબત બનાવીને પીવો, ધી બેસ્ટ, તરત જ તમારી બળતરાને શાંતિ આપશે. થેન્ક યુ સો મચ સર. એક કોલર મિત્ર લઈ લેશું અહીંયા. હેલો. હેલો. હા જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? સુરત. ઓકે, આપનું નામ? મને છે ને એરીમાં બહુ પેઇન થાય છે. ઓકે. હા, કેટલા સમયથી થાય છે અને ઉંમર કેટલા વર્ષ છે તમારી? એક મહિનો જેવું થઈ ગયું, 22 વર્ષ. બળતરા પણ થાય છે. તમારો એક્સરે કે એવું કઈ પડાવેલું છે? કોઈ તપાસ થઈ છે? બરાબર છે. તો દુખાવો થાય છે તો એના બે કે ત્રણ કારણો હોય શકે. એક હાડકું વધતું હોય એવું બની શકે, યુરિક એસિડ પણ વધતો હોય તો પણ બની શકે છે. બે ઔષધો હું એમને સૂચવું છું, જરૂર લાગે અને એમને ધારો કે ઔષધો મંગાવવા હોય તો અમારે ત્યાં આયુર્વેદિક ડોક્ટર્સની ટીમ છે, એમને માર્ગદર્શન આપશે. અને એનાથી પણ આગળ જો જરૂર લાગે તો વ્યક્તિગત બતાવવા માટે પણ આવું હોય તો એ બતાવવા માટે આવી શકશે. શિવરંજની 4 રસ્તા પર નિસર્ગ આયુર્વેદમાં આપ સરને વ્યક્તિગત રીતે પણ મળી શકો છો. થેન્ક યુ સો મચ. ટીવી પર ઔષધો નોંધી લેવા માટે વિનંતી. સર, આટલી નાની ઉંમરમાં યુરિક એસિડ વધતો હોય? બને બને. યુરિક એસિડ મોટે ભાગે મધ્ય વયમાં જ વધે છે, એટલે યુવાવસ્થાનો રોગ છે. મોટી ઉંમરે તો જે છે ને એ સાંધાનો ઘસારો વધારે થાય, બરાબર છે? એટલે જે આમવાત અને બીજું જેને વાત રક્ત એટલે યુરિક એસિડ જેમાં વધે છે એ મોટે ભાગે મધ્ય વયમાં યુવાવસ્થામાં થતા રોગો છે. અમને બે ઔષધો આપણે એક સૂચવી છે, કૈસર ગુગળ છે અને બીજું મહાવાત વિધ્વંસ રસ છે. બંનેમાંથી બે બે ગોળી નવસેકા ગરમ પાણી સાથે ગળવાની અને માલિશ કરવા માટે ત્યાં પિંડ તેલ નામનું એક ઔષધ આવે છે, પિંડ તેલ ને ત્યાં માલિશ કરવાની છે. ઓકે, એક કોલર મિત્ર લઈ લઈશું બીજા. હેલો. હા હેલો. હા જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? હું અમદાવાદ જીવરાજ પાર્ક થી. મારી એજ 46 છે. રાજેન્દ્રસિંહ મકવાણા. એટલે મને જયારે બી આ કઈ તળેલું કે લગન માં ખાવા જાઉં ને પૂરી કે એવું બધું, ડેફિનેટલી મને ઉલટી જ થઈ જાય છે ખાધા પછી. ઘરનું ખાવ તો નથી થતી? ના, બીજું ઘરનું નોર્મલ ખાવ તો નથી થતું. અચ્છા, બહારનું ખાવ તો જ ઉલટી થાય છે? પણ બહારનું ખાવાનું છોડી દેવું એવું ના કહેતા સર. છોડી દેવાનું તો, હા બોલો. અને કોઈ વખત બટાકા પાઉં કે ઇડલી ખાધું હોય ને આપેલું તો પણ થાય છે. એટલે મેં પેલા બીજું બધું કે ડોક્ટર પાસે બી ગયો હતો કે એસિડિટી ના તમારા સિમ્પટમ પણ નથી, કે કઈ બળતરા નથી કઈ નહીં. પછી આ અહિયાં અમદાવાદમાં કાઇઝનમાં એન્ડોસ્કોપિક ને બધું કરાયું તો કે તમારે હેલિકોબેક્ટર પેલું હેલિકો એચ પાયલોરી, હા, તો એનું પણ કર્યું. બટ એ જયારે કોર્સ ચાલતો હતો ત્યારે સારું રહ્યું દવા. અચ્છા, તમારે એચ પાયલોરી જયારે તમે એન્ડોસ્કોપી કરી દૂરબીન થી તપાસ મુખ દ્વારા અંદર ગયું દૂરબીન અને એમાંથી જે સેમ્પલ લીધું એમાં એચ પાયલોરી પોઝિટિવ આવ્યું હતું? હા, પોઝિટિવ આવ્યું. ઓકે ઓકે, એટલે તમને આ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું છે ને એના કારણે થયું અને તમે દવા લો છો ત્યાં સુધી સારું લાગે છે? બરાબર બરાબર છે. ઓકે, તો આ થોડો ગંભીર પ્રશ્ન છે. મારી દ્રષ્ટિએ જો તમે વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈ અને બધા રિપોર્ટ લઈને બતાવવા માટે આવો તો વધારે સારું માર્ગદર્શન થાય અને લગભગ 3-1 મહિના સુધી આની સારવાર તમારે કરવી પડશે. ન આવી શકાય એવું હોય તો તમે ફોટા પાડી અને વોટ્સએપ કરીને, અમારી આયુર્વેદિક ડોક્ટર્સની ટીમ છે એ તમને વોટ્સએપ નંબર ઉપર જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે ત્યાં તમે મોકલશો તો પણ તમને કુરિયર દ્વારા ઔષધ મોકલવાની વ્યવસ્થા કરી આપશે. રાજેન્દ્રભાઈ ટીવી પર સાંભળી શકો છો આપ. એકચ્યુઅલી જીવરાજ પાર્ક જ રહે છે તો વ્યક્તિગત મુલાકાત રહેવી વધારે, તો વ્યક્તિગત પણ બતાવવા માટે આવી શકે. એમને બે ઔષધો લઈ બતાવીએ છીએ કે એમને એસિડિટીના લક્ષણો નથી પણ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન એચ પાય હેલિકોબેક્ટર જે કહેવાય છે એ એક પ્રકારના બેક્ટેરિયા છે અને એનું બાયોપ્સીની અંદર નિદાન થયું છે. તો આપણે એમને બે ઔષધો સૂચવીએ છીએ અને એમાં એક પાવડરનો યોગ બનાવીને આપું છું, બરાબર છે? એમાં 3 વસ્તુ ભેગી કરવાની છે. અવિપત્તિકર ચૂર્ણ છે એને 100 ગ્રામ લેવાનું છે અને એની સાથે સાથે સિવાક્ષાર પાચન ચૂર્ણ છે એ પણ 100 ગ્રામ અને એમાં શંખ ભસ્મ એ 10 ગ્રામ નાખવાની છે. આ બધું મિશ્રણ કર્યું હોય એને જમવાના 2 કલાક પહેલા એમને લઈ લેવાનું છે એટલે પાચક રસ સારી રીતે જરશે, કાં તો વધારે પડતો જરે અને કાં તો સાવ ઓછો જરે, તો બંનેમાં તકલીફ થઈ શકે છે, બરાબર છે? એટલે નિયમિત રીતે કરવાનું. બહારનું જંક ફૂડ 3 મહિના માટે એમને બંધ કરી દેવાનું. આજીવન સરસ રીતે ખાવું હોય તો 3 મહિના માટે બંધ કરવું અને જમ્યા પછી મહાશંખવટીની 2-2 ગોળી ચૂસવાની છે, આથો આવેલી વસ્તુ, સોડા, કોલ્ડ ડ્રિંક્સ, વાસી ખોરાક છોડી દેવાના છે. થેન્ક યુ સો મચ સર. એસિડિટી ઉપર હજુ ઘણા બધા સવાલો છે પરંતુ સમયની મર્યાદા હોવાના લીધે આજે એપિસોડ અહીં સમાપ્ત કરીશું. તો આ હતો આજનો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ. જોતા રહો VR લાઈવ. નમસ્કાર. લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરો VR લાઈવ ચેનલને. VR લાઈવ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે બેલ આઇકોન દબાવો. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો?
તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355858561232 પર અને રહો સદા તંદુરસ્ત.